ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ બારમા ચેપ્ટરમાં આપણે થિયરી પૂરી કરી અને સ્વાધ્યાયના દાખલા કરી રહ્યા છીએ આગલા વિડીયોમાં આપણે સ્વાધ્યાયના સાતમા દાખલા સુધી પહોંચેલા હવે આજે આપણે સ્વાધ્યાયનો નવમો દાખલો એટલે કે બાર પોઈન્ટ નવ આપણે લેવા જઈ રહ્યા છીએ સરસ દાખલો છે આ દાખલામાંથી લાંબો દાખલો છે એટલે વધુ માર્ક્સમાં પણ પૂછાઈ શકે દાખલાના ટુકડા કરીને પણ પૂછી શકે છે અને આ દાખલા પર આધારિત આ દાખલાની રીત પર આધારિત એમસીક્યુ પણ પૂછાઈ શકે છે માટે આ દાખલાને આપણે વ્યવસ્થિત રીતે સમજશું આપણું ક્વેશ્ચન આવો છે કે ઓરડાના તાપમાને બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે તો તરંગલંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉપર બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટની કિરણાવલી આપત કરવામાં આવે છે પરિણામે એક આપણને ઉત્સર્જન વર્ણપટ મળશે તો આ ઉત્સર્જન વર્ણપટ અંતર્ગત કઈ કઈ તરંગલંબાઈઓની શ્રેણીઓ હશે તો આપણે શ્રેણીઓ અંતર્ગત આપણે આગળ જે બામર છે લાયમન છે પાર્શવન છે એ અંતર્ગત કઈ કઈ શ્રેણીઓ મળશે એ વસ્તુ આપણને અહીંયા પૂછે છે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે આપણે કે છે બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ની કિરણાવલી આપાત કરવામાં આવે હવે આપણે જાણીએ છીએ એ મુજબ કે ઓરડાના તાપમાને હાઇડ્રોજન વાયુની ધરાસ્થિતિની સ્થિતિની ઉર્જા એટલે કે એન બરાબર વન હોય ત્યારની એની ઉર્જા એ માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને એના ઉપર આપણે બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ નો મારો ચલાવે છે તો એને લઈને હવે જેની આપણને ઉર્જા મળશે એટલે ઊર્જા તફાવત એ ધરા સ્થિતિમાંથી આટલી ઉર્જા મળ્યા પછી એ કઈ કક્ષામાં જશે ક્યાં પહોંચશે એ આપણે જોવું છે એટલે માઇનસ તેર પોઈન્ટ બાર પોઈન્ટ પાંચ એના ઉપર આપાત કરી તો આપણને ઉર્જાનો જે ડિફરન્સ છે એ છે માઇનસ વન પોઈન્ટ વન ઇલેક્ટ્રોન વોલ્ટ થાય તો હવે આ વન પોઈન્ટ વનમાં એનમી કક્ષામાં કઈ એનમી કક્ષામાં જશે તો એન બરાબર આપણને શું મળશે તો આપણી પાસે ફોર્મ્યુલા છે એન ઇક્વલ ટુ માઇનસ થર્ટીન પોઈન્ટ સિક્સ અપોન એન સ્ક્વેર આના ઉપરથી આપણે એન સ્ક્રને સૂત્રનો કર્તા બનાવીએ અને ગુણોત્તર લઈએ તો આપણને મળે એન સ્ક્વેર બરાબર બાર પોઈન્ટ છત્રીસ ફોર એન બરાબર ત્રણ પોઈન્ટ એકાવન પૂર્ણાંક ન હોઈ શકે એટલે પૂર્ણાંક લઈએ છીએ દાખલાના એમસીક્યુમાં આ કન્સેપ્ટ પૂછી શકે છે હવે અહીંયા આ એન બરાબર ત્રણ કક્ષાની વાત કરીએ તો એ કઈ કઈ કક્ષા હોઈ શકે કેવી રીતે હોઈ શકે તો એ વસ્તુ આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આકૃતિમાં આવીએ પેલા આકૃતિ પરથી જોઈએ તો અહીંયા તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ હતા તમે સમજી શકશો કે તેર પોઈન્ટ છ માંથી આપણે બાર પોઈન્ટ પાંચ કરી રહ્યા તો આપણે અહીંયા એક પોઈન્ટ એકાવન એટલે કે એક પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટે આમ લગભગ પહોંચીએ આ લોજીકથી કરવાની ગણતરી છે બરોબર તો હવે આ એક પોઈન્ટ એકાવન એટલે એ એન બરાબર ત્રણમી કક્ષા થાય આ ઉર્જાનું મૂલ્ય આપણને યાદ હોય તો આપણે આ કરી શકીએ તો અહીંયા એન બરાબર ત્રણ માં જયારે ઇલેક્ટ્રોન પહોંચે છે તો હવે ઇલેક્ટ્રોન વર્ણપટ અંતર્ગત એ ઉત્સર્જિત કરીને કઈ કઈ કક્ષામાં આવી શકે તો પહેલું કે એન બરાબર ત્રણ માંથી એન બરાબર એક માં આવે એન બરાબર ત્રણ માંથી એન બરાબર બે માં આવે અને બે માંથી એક માં આવે બરોબર મતલબ કે એન બરાબર ત્રણ હોય ત્રીજી કક્ષામાં ગયો છે ઇલેક્ટ્રોન ત્યાંથી એ બીજી કક્ષામાં આવી શકે ત્યાંથી એ પહેલી કક્ષામાં આવી શકે અને ઉપરાંત આ બીજી કક્ષામાંથી એ પહેલી કક્ષામાં આવી શકે તો આમ ત્રણ પ્રકારના વર્ણપટ આપણને મળે ખ્યાલ આવે છે આ વસ્તુ આ કન્સેપ્ટ આ લોજિક થી તમે જવાબ આપી શકો કોઈ પણ ગણતરી વિના એમસીક્યુમાં આ લોજિક થી જવાબ આપી શકો બરોબર છે હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ એન બરાબર એક અને અહીંયા એન બરાબર ત્રણ છે તો આ એન આઈ બરાબર એક થયું અને અહીંયા એન એફ બરાબર આપણને આ બે છે ખ્યાલ આવે છે તો અહીંયા આપણને જે પહેલી શ્રેણી લાયમન શ્રેણી છે તો લાયમન શ્રેણીમાંથી આપણને બે ફડફટ રેખા મળે અને અહીંયા એન બરાબર બે અને એન બરાબર ત્રણ તો બામર શ્રેણી આવશે કે બામર શ્રેણીમાંથી આપણને એક મળે બરોબર છે હવે આ જ વસ્તુ જે આપણે આકૃતિ ઉપરથી એ જ વસ્તુને આપણે એક બીજી ફોર્મ્યુલા ઉપરથી સમજીએ આ સૂત્ર એમસીક્યુ માટે યાદ રાખો છો ક્યાંય ટેક્સમાં નથી પણ તમારે યાદ રાખવાનું છે ઉત્સર્જન વર્ણપટ રેખાની સંખ્યા કેટલી મળે તો કે એન કાઉસમાં એન માઇનસ વન ટુ અહીંયા એન બરાબર ત્રણ છે તો ત્રણ કિંમત મૂકીએ ત્રણ ઓછા એક એટલે બે અહીંયા ત્રણ 2 6 ના છેદમાં બે એટલે ટોટલ ત્રણ વર્ણપટ રેખા મળે જે આગળ પણ આપણે બતાવ્યું ગણતરી કરીને આ રીતે પણ તમે બતાવી શકો છો અને તમે આ રીતે પણ બતાવી શકો મેં બધી રીત તમને આપી છે ભલે રીત વધુ આપવાથી દાખલો લાંબો થાય પણ તમને મેં બધા પ્રકાર આપ્યા તમને જે અનુકૂળ આવે એ કરી શકો છો એમસીક્યુ માટે નહીં તમને એટલે આ શોર્ટ મેથડ પડશે તો હવે ઉત્સર્જન વર્ણપટ રેખા કઈ કઈ તો કે એન બરાબર ત્રણ માંથી એન બરાબર એક માં એન બરાબર બે માંથી એન બરાબર એક માં તો આ આપણને મળી લાયમન શ્રેણી એન બરાબર ત્રણ માંથી એન બરાબર બે તો આ મળીએ આપણે જઈએ તો સૂત્ર છે ઈક્વલ ટુ એચ સી અપોર લેમડા લેમડા બરાબર એચસી અપોર ઈ બહુ જાણીતું સૂત્ર છે અહીંયા ઈ એટલે આપણે ડેલ્ટા ઇ લેશું કારણ કે ઉર્જાનો તફાવત છે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવા માટે ઉર્જાનો તફાવત છે તો ફર્સ્ટ આપણે ગણીએ છીએ એન બરાબર ત્રણ માંથી એન બરાબર એક કક્ષામાં જવા માટે તો જ્યારે હવે એક બીજો કન્સેપ્ટ ફરી પાછા આપણે થિયરીના મુદ્દા ઉપર જઈએ તો જ્યારે કક્ષામાં જ્યારે કક્ષામાં આ બે કક્ષાનો ગેપ પડે તો એને બીટા ઉત્સર્જન કહેવાય પણ જ્યારે એક જ કક્ષાનું અહીંયા તફાવત આવે જો બે માંથી એકમાં આવે તો એક કક્ષાનો તફાવત થયો તો એને આલ્ફા ઉત્સર્જન કહેવાય ત્રણ માંથી બે માં આવે તો એક જ કક્ષાનો તફાવત એને આલ્ફા ઉત્સર્જન કહેવાય પણ ત્રણ માંથી બે માં આવે છે ત્યારે આપણે બે કક્ષાનો તફાવત છે માટે એને બીટા ઉત્સર્જન લાયમન ને બીટા શ્રેણી થઈ સૂત્ર એજ છે લેમડા થ્રી વન ઇક્વલ ટુ એચ સી અપોન ઈ વન માઇનસ ઈ થ્રી એચની કિંમત મૂકી છે સી ની કિંમત મૂકી છે ઇ વન એટલે માઇનસ થર્ટીન પોઈન્ટ સિક્સ માઇનસ ઈ થ્રી એટલે અહીંયા માઇનસ એક પોઈન્ટ એકાવન એ આપણે કિંમત મૂકીએ છીએ અહીંયા ઈ થ્રી માટે સાદુ રૂપ આપીએ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે બાર પોઈન્ટ ઝીરો નવ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એને ઝૂલમાં કન્વર્ટ કરીએ છીએ અને સાદુ રૂપ આપશું એટલે આપણને એકસો ત્રણ નેનોમીટર મળશે તો આ પેલી વર્ણપટ માટેથી થયું પેલી તરંગ લંબાઈ માટે થયું હવે બીજા માટે જઈએ છીએ એન બરાબર બે માંથી એન બરાબર એક માં લાયમન આલ્ફા રેખા અગેન એચ સૂત્ર લેમ્વલ ટુ એચ સી વન માઇનસ ઈ ટુ એચની કિંમત મૂકીએ છીએ સી ની કિંમત મૂકીએ છીએ ઈ ની કિંમત મૂકીએ છીએ ઇ ટુ ની અગેન માઇનસ માઇનસ પ્લસ એને તફાવત એફે દસ પોઈન્ટ બે અહીંયા આપણે ઝૂલમાં એને કન્વર્ટ કર્યા રૂપ આપીએ છીએ સાદુરૂપ હવે મિત્રો તમે સમજી શકશો એટલે હું રૂપમાં બહુ લાંબુ નથી કરતી માટે લેમડા ટુ વન એટલે એકસો બાવીસ એ એન બરાબર બે માં એટલે આવશે બામર આલ્ફા રેખા મિત્રો તમને આના ઉપરથી ખ્યાલ આવી જાય બરાબર બે એટલે એન આઈ ની આપણે વાત કરતા હતા એન બરાબર થ્રી એટલે એન એફ આગળ જે આપણું સૂત્ર હતું એ ફોર લેમડા થ્રી ટુ ઇક્વલ ટુ એચ સી અપોન માઇનસ ઇ થ્રી અગેન ઈ એટલે માઇનસ ત્રણ પોઈન્ટ ચાર થ્રી એટલે માઇનસ એક પોઈન્ટ એકાવન ફરી માઇનસ માઇનસ પ્લસ અને તફાવત એટલે એક પોઈન્ટ નેવ્યાસી ગુણ્યા આપણે જૂલમાં કન્વર્ટ કરવા માટે ગુણીએ છીએ સાદુ રૂપ આપી દઈએ એટલે આપણને છસો અને સત્તાવન નેનોમીટર જવાબ મળશે બરોબર છે તો આ રીતે તમે તરંગ લંબાઈ ગણી શકો છો અહીંયા ત્રણ પ્રકારની તરંગ લંબાઈ પૂછી છે ક્યારેક બે પ્રકારની પૂછી શકે છે ક્યારેક એમસીક્યુમાં એક જ પૂછી શકે છે આવું કંઈ પણ પૂછી શકે છે અને ત્રણ સાથે પૂછે તો દાખલો વધુ માર્કમાં પૂછાઈ શકે છે બીજું એક ખાસ અગત્યનું કહું તો અહીંયા દરેક વખતે એચ અને સી નો ગુણાકાર આવે છે મેં તમને આગલા ચેપ્ટરમાં કીધું હતું કે એચ નો ગુણાકાર વારંવાર આવશે તો એ ગુણાકારનું મૂલ્ય તમને યાદ હોવું જોઈએ તો અહીંયા ઓગણીસ પોઈન્ટ આઠસો પિંચોતેર ગુણ્યા દસ ની છવ્વીસ ઘાત આ ગુણાકાર પછી તમે વારંવાર ન કરતા દરેક તબક્કે તમને જો યાદ હોય તો તમે ડાયરેક્ટ મૂકી શકો છો તમે આ જ બધી વસ્તુ જો આવી ટેકનિકો તમને આવડતી હશે તો તમે જે ડબલ ઇ ની એક્ઝામ કે નીટની એક્ઝામની અંદર બહુ સારી રીતે તમે ગણતરી ઝડપથી કરી શકશો અને ઇવન દાખલાની અંદર પણ તમારે વારંવાર કેલ્ક્યુલેટરનો ઉપયોગ વધુ પ્રમાણમાં ન કરતા તમે ઝડપથી એ સાદરૂપ આપીને તમે કરી શકશો તો અહીંયા આપણે આ દાખલો પૂરો કરીએ છીએ હવે બે દાખલા બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ